तो जो ये एक विषय हुआ, डू नॉट सुसाइड। જીવનમાં દરેક સમયે ડગલીને પગલે આવે છે અનેક પરીક્ષાઓ, પણ જીવનમાં આગળ વધતા પહેલા જ આજે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરે અંતિમ પગલું ભરી રહ્યા છે અને જીવનથી હતાશ થઈ આત્મહત્યા કરી રહ્યા છે। આવા વિદ્યાર્થીઓ માટે આજે પ્રેરણારૂપ બન્યા છે પ્રોફેસર એચ એમ ત્રિવેદી। વિદ્યાર્થી કાળ દરમિયાન એચ એમ ત્રિવેદી ગણિત વિષયમાં નાપાસ થયા। પિતા શિક્ષક અને પુત્ર નાપાસ થાય તે વાત તેમને મંજૂર ન હતી અને એટલા માટે જ તેઓ આજ વિષયમાં રસ કેળવી બન્યા ગણિતના શિક્ષક અને અંગ્રેજી સાથે એમએ અને બીએડ ફર્સ્ટ ક્લાસ સાથે મેળવી અનેરી સફળતા। આ ગણિત એક એવી વસ્તુ હતી કે જેની અંદર મને સૂઝ પડતી નહોતી અને એ જ મને નાસીપાસ કરતી હતી, પરંતુ જ્યારે મને ફોર્મ મળ્યું ત્યાર પછી મેં એ વખતે એરિથમેટિક નીકળી જાય 11માં, મને માત્ર એલ્જીબ્રા હતું એટલે એમાં મેં રસ લેવા માંડ્યો। પછી એવું બન્યું કે એ અલ્જીબ્રાની અંદર મને એટલી બધી સૂઝ પડવા માંડી કે એમાં હું પાસ તો થઈ ગયો, પણ પછી જ્યારે મેં સ્કૂલ જોઈન કરી ત્યારે સારામાં સારું ગણિત હું શીખવતો હતો। એક સમય નિષ્ફળતાના ઘૂંટ પીનાર એચ એમ ત્રિવેદીએ આખરે સફળતા મેળવી। 14 વર્ષ સ્કૂલમાં અને 24 વર્ષ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યું, પોતાના સંતાનોને પણ તેમણે જ્ઞાન પીરસ્યું, જેના કારણે આજે તેમના દીકરી શિક્ષક બન્યા તો દીકરો પ્રોફેસર, જે આજે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પરિમલ ત્રિવેદી છે। ઓચિંતાના કંઈ પણ નિર્ણય કરો છો ત્યારે વિચાર નથી કરતા કે આ પગલાનું પરિણામ મારા મા બાપ ઉપર શું આવે, મારા ભાઈ બહેન ઉપર શું આવે, સમાજ ઉપર શું આવે, બીજા બાળકો ઉપર શું આવે। પ્રોફેસર એચ એમ ત્રિવેદી જીવનમાં અનેક સંઘર્ષ કરી સફળતાના મુકામે પહોંચ્યા છે। અધ્યાપકની સાથે આજે તે એક લેખક પણ છે, ત્યારે આ પરથી વિદ્યાર્થીઓને એટલું કહેવાનું કે ક્યારે જીવનમાં હતાશ ન થવું જોઈએ, હાર્યા વગર મુશ્કેલીઓનો સામનો કરવો। પોતાના બાળકને ટકાવારીની રેલમાં ધકેલતા કઠોર માતા પિતા બાળકની ઈચ્છાઓને ભૂલી જાય છે, ત્યારે નાસીપાસ થઈ મૃત્યુનો માર્ગ અપનાવતા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે આદમી અગર ચાહે તો તસવીર બદલ સકતા હૈ, સારી દુનિયા કી વો તકદીર બદલ સકતા હૈ। કેમેરામેન જયેશ પટેલ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। ગણેશજીની આરાધના।